નોકરી કરું છું. આ નોકરીની તકલીફ નથી, પણ જે કોરોના વોરિયર્સ તરીકે ગવર્મેન્ટે જાહેર કર્યા કે તમે ગવર્મેન્ટ કોરોના વોરિયર્સ છો, પણ કોરોના વોરિયર્સના બિરુદથી આશાનું ઘર નથી હાલતું. આશાની કોઈ ટાઈમનો ફિક્સ નથી, કેમ કે રાતે 12 વાગે આવે બેન ડિલિવરીનો દુખાવો, અમે રાતે 12 વાગે એમના ભેગા જાય છે, 1 વાગે આવીને રોટલી બનાવતા બેન છોકરાને ઉલટી ચડે, અમે એમની આરે જાય છે. જો WHO છે એમના પોતાના 5 એવોર્ડ જો ખાલી આશા માટેનો 1 એવોર્ડ જો જાહેર કર્યો હોય તો આપણી આશા, આપણી જે સરકાર છે ભારત સરકાર, એ તો સંવેદનશીલ છે ભાજપ સરકાર, તો અમારી આશાનો અવાજ સાંભળો કે અમે શું કહેવા માંગીએ છીએ. જો ખરેખર તમે હેલ્થની કડી મજબૂત બનાવવા માંગતા હો તો આશાને કાયમી કરો, 4નું આપો, મહેનતાણું આપો, માનદ વેતન આપો. એમનું ખરેખર બહુ અત્યારે શોષણ થાય છે, પણ શું કરીએ, કેમ કે અધિકારી એમ કહી દે છે કે અમને ઉપરથી કહે છે. જો ઉપરવાળા આજ અમારું સાંભળે તો અમે એને સંભળાવવા માટે મીડિયા દ્વારા સરકારને કહીએ છીએ કે આશાને જે એમનું માનદ વેતન છે એ આપો, કાયમી કરો. જે લોકો 40ની ઉપરના થઈ ગયા છે તો એ લોકો જે કામ કરી ચૂકે તે એમનું કંઈ નથી, તો એમના માટે તમે કાયમી કરો કે જેથી કરીને હેલ્થની જે પાયો છે જે મજબૂત થાય. મેં આજે સરને આશા અને આશા ફેસિલિટર બેનો બંને ભેગા મળી અને સરને આવેદન પત્ર આપવા આવ્યા છે. અમારી મુખ્ય માંગણી છે અમારો માનદ વેતન વધારે અને અમને છે ને કાયમી કરે, વર્ગ 4ના કર્મચારી ઘોષિત કરે. સરકાર છે ને એનીમિયા મુક્ત ભારત બનાવવા કરે છે, મેલેરિયા મુક્ત ભારત બનાવવા કરે છે, માતા મરણ અટકાવો, બાળ મરણ અટકાવો એવું કહે છે. અમે બધું કામ કરીએ છીએ પરંતુ અમને કામ પ્રમાણે વેતન મળતું નથી. અમારી એક જ માંગણી છે કે અમને આશા અને આશા ફેસિલિટર બહેનોને કામ પ્રમાણે વેતન મળે. અમને 4 વર્ષથી યુનિફોર્મ નથી આપ્યો, 4 વર્ષ પહેલાં જ આપ્યો તો અત્યારે બધાના યુનિફોર્મ તૂટી ગયા છે. ડાયરી આપે અને આશા ફેસિલિટર બહેનને વેલનેસ સેન્ટરનો TADA ચૂકવવામાં આવે, વેલનેસ સેન્ટરનું ચૂકવણું કરવામાં આવે. અને અમારી એ જ માંગણી છે, અમારી માંગણી સરકાર સંતોષે અને અમને કામ કરવામાં જે કામ કરીએ છીએ એમાં રાજી રાખે, અમે કામ કરવા તૈયાર જ છીએ. આજે હું કહ્યું, આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, CDHO સરને આવેદનપત્ર આપ્યું અને હજી અમે પૂનમબેન મેડમને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.